डभोई तालुकाना चांदोद पंथक तेमज मेवास विस्तार में नर्मदाना पूरे विनाश वेर्यो छे। हजारों एकर जमीन में पूरना पाणी फरी वळता खेडूतोनो उभो पाक नाश पाम्यो छे। जमीननुं धोवाण थता तेमज खेतरोमां भरायेला पाणीथी खेडूतोने लाखोना नुकसान थयुं हतुं अने खेडૂતોને માથે હાથ દઈને રોવાનો વારો આવ્યો છે। डभोई तालुकाना करनाळी सहित चांदोद नंदेरिया भीमपुरा वडिया पीपड़िया गामों में नर्मदा में आवेल पूरे विनाश फेर्यो छे अने खेती ने मोटू नुकसान थवा पाम्यो छे। सरदार सरोवर डेम मांथी छोड़ायेला लाखों क्यूसेक पाणीना कारणे चांदोद पंथक सहित मेवास विस्तारना खेतरों में पूरना पाणीए ताराजी सर्जी छे। नदीना पूर खेतरों में फरी वळता खेडूतोनी हजारों एकर जमीन में तैयार करायेलो पाक पूरना पाणीना कारणे धोवाई जवा अने बळी जवा पाम्यो छे। साथे साथे नर्मदा नदीना पूरने कारणे खेडूतोनी जमीनों पण व्यापक प्रमाणमां धोवाण थयुं छे। त्यारे सरकार द्वारा सर्वे हाथ धराय अने योग्य वळतर चूकवामां आवे तेवी खेडूतो मांग करी रह्या छे। सरदार सरोवर डेमना उपरवासमां आवेला ओंकारेश्वर तेमज इंदिरा सागर डेम सहित सतत वरसादना परिणामे नर्मदा डेममां विपुल मात्रामां पाणीनी आवक शरू थता सरदार सरोवर डेम नर्मदा निगम द्वारा डेममांथी 11 लाख क्यूसेक जेटला पाणी नर्मदा नदीमां छोड़वामां आव्या हता। नर्मदा नदीमां छोड़वामां आवेला पाणीने कारणे कांठा किनारानां गामोमां असर थवा पामी हती। नदीना आवेला पूर डभोई तालुकाना चांदोद पंथक सहित मेवासमां फरी वळ्या हता, जेथी विविध गामोमां पूरनी परिस्थितिनुं निर्माण थवा पाम्युं हतुं। वडिया पूरना पाणी हजारो एकर जमीनमां फरी वळता डभोई तालुकाना चांदोद पंथकना नंदेरिया भीमपुरा साणोर दरियापुरा सहित मेवासना करनाळी पीपळिया वडिया जेवा गामोना खेडूतोए 5000 एकર ઉપરાંત જમીનમાં તૈયાર કરેલ કેળા તુવેર કપાસ તેમજ રોકડીઓ પાક પૂરના પાણીએ વિનાશ વેરતા ધોવાઈ જવા અને બળી જવા પામ્યો હોય ખેડૂતોને મોટી આર્થિક નુકસાની વેઠવાનો વારો આવ્યો છે। ત્યારે સરકાર યોગ્ય સર્વે હાથ ધરી ખેડૂતોના હિતમાં નુકસાનીનું વળતર ચૂકવવાના જલ્દી જરૂરી આયોજન હાથ ધરે તેવી ખેડૂતો માંગ ઉચ્ચારી રહ્યા છે। સાથે સાથે સરદાર સરોવર ડેમના સત્તાધીશોના નદીમાં પાણી છોડવા બાબતના યોગ્ય આયોજનના અભાવે નર્મદા નદીના પાણી આશીર્વાદ રૂપ થવાના બદલે અભિશાપ રૂપ બન્યા હોવાનો ખેડૂતોએ પણ રોષ ઠાલવ્યો હતો। સરદાર સરોવરનું પાણી જે આવાથી ડેમમાંથી પાણી આવવાના કારણે અમારી જે જમીનો છે કાછોટ વિસ્તારની અને જે નંદેરિયા ભીમપુરા કરનાળી ચાણોદ એ બધાની જે જમીનો છે એને પૂરના કારણે મોટા પ્રમાણમાં વ્યાપક પ્રમાણમાં નુકસાન છે। જમીનો ધોવાણથી બહુ મોટું નુકસાન છે, પાક કરતાં પણ વધારે નુકસાન જમીન ધોવાય છે એનું બહુ મોટું નુકસાન છે। એમાં શેરડી છે, કપાસ છે, શાકભાજી છે, એવા અન્ય પાકો પણ સંપૂર્ણપણે નાશ થઈ ગયેલા છે અને કેર છે એને બહુ મોટા પ્રમાણમાં નુકસાન છે। કેરને કેટલી જમીન અંદાજિત નુકસાન થયું છે? કેટલી જમીનમાં નુકસાનમાં લગભગ હશે 4000 એકર જમીન જોઈ હશે અને કેટલું આમ લાખોમાં નુકસાન? હા ખરું, કરોડ રૂપિયાની ઉપર નુકસાન હશે લોકો ખેડૂતમાં। નર્મદા ડેમમાંથી 11 લાખ ક્યુસેકની ઉપર જે પાણી છોડવામાં આવેલું હતું એ પાણીથી શું થયેલું છે કે નર્મદાની અંદર પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું। એ પૂરની પરિસ્થિતિને કારણે જે કાંઠા વિસ્તારની જમીનો હતી ખેડૂતોને, એ ખેડૂતોને ખેડૂતોના પાકની અંદર કેળ છે, કપાસ છે, શાકભાજી છે એવા પાકોની અંદર લાખોની કિંમતનું નુકસાન થયેલું છે। તદુપરાંત જે જમીન છે એ જમીનને પણ ધોવાણ થયેલું છે, એમાં કરોડોની જે જમીન કહેવાય જે ખેડૂત શું કહેવાય નર્મદાના કાંઠા વિસ્તારમાં આવેલી એની અંદર સખત ધોવાણ થયેલું છે અને એને કારણે બહુ જ નુકસાન થયેલું છે। તો સરકાર દ્વારા જો કોઈક મદદ થઈ શકતી હોય તો કરવી જોઈએ એવું ચોક્કસ છે। કેટલા ગામોને નુકસાન? લગભગ નંદેરિયા છે, ભીમપુરા છે, ત્યારબાદ ચાવડ નવા મારવા છે, આ કાંઠા વિસ્તારના કરનારી છે, એ જે ગામો છે એ ગામોની અંદર જે પણ જે નદી કિનારા 138 મીટર છે તો 132 મીટરની આસપાસ ડેમ ભરેલો હતો અને ત્યારબાદ શું છે કે એટલું લેવલ રાખીને લોકોએ પાણી છોડી દીધું એને કારણે 11 લાખ 34 હજાર ક્યુસેક એ લોકો કહે છે પણ એકચ્યુઅલી એના કરતાં પણ વધારે પાણી છોડેલું હોવાથી ચોક્કસ ખેડૂતોને બહુ જ નુકસાન થયેલું છે અને જમીનનો પણ ધોવાણ થયેલું છે જેને કારણે ખેડૂતોને સરકારશ્રી તરફથી યોગ્ય વળતરની માંગ છે ખેડૂતોની તો એ કંઈક ને કંઈક વધતા ઓછા પ્રમાણમાં પણ કંઈક થવું જોઈએ એવું ચોક્કસ છે। તકલીફો તો આ પાણીના કારણે ખેતી બધી નિષ્ફળ ગયેલી છે, ખલાસ થઈ જઈશ ખેતી પૂરી પૂરી। કયું પાણી આવ્યું? જે ડેમમાંથી નર્મદા નદીનું કિનારના છે તે બધું પાણી આવ્યું અને તે બધું પાક ખલાસ થઈ ગયો છે। કેટલા ગામો? 5 ગામોમાં। કયા કયા? કરનાળી, વડિયા, પછી માંડવા, ચાંદોદ, નંદેડિયા, ભીમપુરા। કયો કયો પાક ખલાસ? કપાસ, તુવર, કેર, શાકભાજી ટોટલી ખલાસ થઈ ગયું છે બધું। કેટલા વીંગા હશે? ઓછામાં ઓછા 15000 વીંગા હશે। સરકાર પાસે શું અપેક્ષા? સરકાર પાસે અપેક્ષા કે અમારો જે આ
આ નુકસાન થયેલું છે એનું વળતર મળે એ જ અમારી અપેક્ષા છે. બ્યુરો રિપોર્ટ, ડભોઈ.